એસઆઈઆરડી અમદાવાદ દ્વારા પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત ડેવલપ પ્રોજેક્ટ અંગે જિલ્લા પંચાયતમાં ત્રિદિવસીય સેમિનારનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં 14મા નાણાપંચની ગ્રાન્ટ દ્વારા ગ્રામ પંચાયતોનો એવા પ્રકારે વિકાસ કરી શકાય તે અંગેનો માર્ગદર્શન અપાશે. જિલ્લા પંચાયતની સભાખંડ મધ્યે સેમિનારના પ્રથમ દિવસે આજ રોજ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ મળીને 65 જેટલા લોકોને જીપીડીપી પ્રોજેક્ટ અંગે માહિતગાર કરાયા હતા. સેમિનારના પ્રથમ દિવસે આજ રોજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ડેપ્યુટી ડીડીઓ શ્રી વાણિયા, દિલીપભાઈ પટેલ, વિરલભાઈ, મુકેશ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પીપામાંથી તાલીમ આપવા માટે આવેલા શ્રી વિરલભાઈ મિસ્ત્રીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જિલ્લા પંચાયતમાં એક ખાસ વિશિષ્ટ પ્રકારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે અને ટ્રેનિંગનો મુખ્ય મુદ્દો છે જીપીડીપી. જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, અને આ પ્લાન દ્વારા ઠેક છેવાડાના માનવી સુધી પહોંચવાનો સરકારનો ખૂબ જ સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ ટ્રેનિંગમાં ઘણા બધા લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ એ લોકોની જે કળા છે, એ લોકોની જે કુશળતા છે, એ લોકોને વિકસાવી અને એ લોકોને પણ એક ટ્રેનર તરીકે બનાવ્યા બાદ એ લોકો પણ ગામના અલગ અલગ ગામોમાં જઈ અને ગામના ઠેક છેવાડાના લોકો સુધી સરકારનો આ જે પ્રોજેક્ટ છે, સરકારનો આ જે પ્લાન છે જીપીડીપી, એના વિશે લોકોને માહિતગાર કરશે. અને જ્યારે માહિતગાર થશે ત્યારબાદ ગામના દરેક લોકોની આમાં સહભાગિતા થશે. સહભાગિતા થયા બાદ ગામનો વિકાસ થશે, અને ગામનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે, રાજ્યનો વિકાસ થશે તો પૂરા દેશનો વિકાસ થશે. પરંતુ આ વખતે જે વર્ષોનો અનુભવ હતો, એ વર્ષોના અનુભવના નિચોડ બાદ આ જીપીડીપી પ્લાન બનાવવામાં આવ્યું છે. અને એમાં જરા પણ શંકાનું કોઈ સ્થાન જ નથી કે 5 વર્ષની અંદર મોટાભાગનું બધું કાર્ય સક્સેસ થઈ જશે અને ભારત વિશ્વ લેવલ ઉપર હશે.